ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આ વર્ષે પણ પ્રથમ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા વલસાડ જિલ્લામાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે સંબદતા ભરતસિંહ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે ભરત વલસાડમાં કેવા પ્રકારનું વાતાવરણ લોકોને શું સમસ્યા બિલકુલ છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે ચાર દિવસથી જિલ્લાના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થતો હતો આજે પણ વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે તમામ તાલુકામાં વરસાદ નોંધાય છે જોકે સૌથી વધુ વરસાદ વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસ્યો હતો વહેલી સવારે વલસાડમાં વરસેલા ભારે વરસાદને કારણે થોડાક સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાયા હતા જેમાં હાલર રોડ હાલર રોડ છે

ભારે વરસાદની શરૂઆતની સાથે શહેરીજનો માટે મુસીબતો પણ મુસીબતોની પણ શરૂઆત થઈ છે ને દર વખતે જે રીતના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદ વખતે પાણી ભરાય છે આ વખતે પણ સમસ્યા ઠેરની ઠેર છે તંત્રની કામગીરી પર દર વખતે ભારે વરસાદ વખતે પાણી ફેરવાઈ જાય છે આ વખતે પણ પરિસ્થિતિ બદલાઈ નથી શહેરીજનોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ને જે રીતે હવામાન વિભાગે ભારે વરસાદની જિલ્લામાં આગાહી કરી છે આથી વલસાડમાં એનડીઆરએફની એક ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવા પાણી ભરાઈ ગયા છે હજુ પહેલી વખત એવું બન્યું છે વલસાડમાં કે ભારે વરસાદ વરસ્યો હોય ત્યારે આવી સ્થિતિ આવી સમસ્યાઓનું સર્જન થયું છે જ્યારે ચોમાસું વિધિવત રીતે પોતાની ઝડપ પકડશે ત્યારે શું વાતાવરણ અને શું સમસ્યાઓ સર્જાશે તેનો આપ અંદાજ લગાવી શકો છો સમાચાર જૂનાગઢના સાસણથી સાસણમાં વરસાદ વરસ્યો વહેલી સવારે સાસણમાં વરસાદ વરસ્યો અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું વરસાદ થતાં રોડ પર પાણી વહેતા થયા હજુ ધોધમાર વરસાદની રાહ ધરતી પુત્રો જોઈ રહ્યા છે સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે વહેલી સવારે સાસણમાં વરસાદ ખાબક્યો અને ત્યારબાદ ખુશનુમાં વાતાવરણની મજા માણતા લોકો જોવા મળ્યા ચોમાસામાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ જિલ્લા તંત્રએ જમીન પરીક્ષણ માટે સોઇલ ટેસ્ટ પ્રક્રિયા હાથ ધરી છે ગત વર્ષે અમદાવાદ જિલ્લામાંથી ચારસો જેટલા ગામોમાંથી અડતાલીસો જેટલા સોઇલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ પરીક્ષણમાં જમીનમાં કાર્બન પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો આપને જણાવી દઈએ કે ખેડૂતો જમીન મુજબ વાવેતર કરે છે અને ઉપજ મેળવે છે તે આશય સાથે સોઇલ ટેસ્ટ કરવામાં આવતા હોય છે

એ પણ એક ખેડૂત એ પોતાના સો સહકાર મારફત જાણી શકે છે અને એ પ્રમાણે એ પોતાના ખેતરમાં એટલું જો ખાતરનો વપરાશ કરે તો ખેડૂતને ખાતરના ખર્ચમાં પણ ઘટાડો થાય છે અને પાક ઉત્પાદનમાં પણ વધારો થાય છે તો સોય સરકારની આ રીતે ઉપયોગીતા છે અને લગભગ ત્રણથી ચાર મહિનામાં અમે ખેડૂતોને પણ સોય સહકાર અમે પ્રોવાઈડ અમે કરીશું અમે ચોમાસા પૂર્વે જમીનનું સોઇલ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે આ મુદ્દે અત્યારે હાલ અમદાવાદ જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાંથી નમૂના લેવામાં આવી રહ્યા છે આ પ્રકારે ખેતર હોય છે ખેતરની પસંદગી કરવામાં આવે છે તેમાં ઝીકઝેક ફેસથી આખા ખેતરમાંથી ચારથી પાંચ કિલો માટી જે છે તે લેવામાં આવે છે માટી લીધા બાદ આ પ્રકારનું વાયફર્ગેશન જે છે તે કરવામાં આવે છે અને તે બાઇફર્ગેશન બાદ આ તમામ રેતી જે છે આ તેને ચાળી લેવામાં આવે છે અને ચાળેલી રેતી જે છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારનું બાઇફર બાઇફર્ગેશન જે છે તે સમગ્ર ખેતરમાંથી લીધેલું છે તેમાંથી આ બાઇફર્ગેશન કરવામાં આવ્યું છે આ રીતે ચાળી લેવામાં આવે છે અને ત્યારબાદ આ પ્રકારનો નમૂનો જે છે તે તૈયાર કરવામાં આવે છે આ પ્રકારના નમૂના તૈયાર થતાની સાથે આ બેગમાં નામ જે છે તે લખવામાં આવે છે અને આ નામ લખ્યા બાદ આ નમૂનો જે છે તે પરીક્ષણ કરવા માટે મોકલવામાં આવે છે મહત્વનું છે કે ગત વર્ષે ચારસો ને બ્યાસી જેટલા ગામોમાંથી આ પ્રકારના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં કાર્બનનું પ્રમાણ ઓછું આવ્યું હતું આ વર્ષે મહત્વ આ વર્ષે જે વાત કરીએ તો દસ હજાર જેટલા નમૂના લેવામાં આવે છે પ્રત્યેક ગામમાંથી બાવીસ ખેડૂતોના નમૂના જે છે તે એકત્ર કરવામાં આવી રહ્યા છે આ નમૂના એકત્ર કર્યા બાદ ગાંધીનગર પરીક્ષણ માટે મોકલવામાં આવશે અને પરીક્ષણ બાદ ખબર પડશે કે જમીનમાં કેટલો કાર્બન છે જમીનમાં કેટલો નાઇટ્રોજન છે જમીનમાં કેટલો ફોસ્ફરસ છે આ તમામ બાબતોના પરીક્ષણ થયા બાદ ખેડૂતોને જે તંત્ર જે છે તે ટિપ્સ આપશે કે આ જમીનમાં કઈ ઉપજ લઈ શકાય છે અને આ ઉપજ જે છે જમીનમાં આટલો કાર્બન છે તો આટલું તેમાં પેસ્ટીસાઈડનો ઉપયોગ કરી શકાય આ તમામ પ્રકારની ટિપ્સ આપશે કે જેથી કરીને જે પેસ્ટિસાઇડનું પ્રમાણ વધી રહ્યું છે તેની ઉપર નિયંત્રણ લાગી શકે અને ખેડૂતો પોતાના વાવેતર મુજબનું ઉત્પાદન લઈ શકે તે માટે થઈની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ પરીક્ષણના નમૂના પરીક્ષા અત્યારે લેવામાં આવે છે ને ત્રણ મહિના બાદ આ તમામ પરીક્ષણનો જે પરિણામ જે છે તે આવશે ને ત્યારબાદ જે જિલ્લા તંત્ર જે છે તે તમામ ખેડૂતોને ટીપ્સ આપશે કે કેમેરા હરિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે દાદાગીરી કરનારની પોલીસે શાન ઠેકાણે પાડી રાંદેર શાક માર્કેટમાં આતંક મચાવ્યો હતો દાદાગીરી કરનારની પોલીસે શાન ઠેકાણે લાવી મહિલા પર હુમલાનો પ્રયાસ કર્યો હતો આ શખ્સે હવે ફરી દાદાગીરી નહીં કરવાની બાહેધરી આપી છે તો સુરતમાં દાદાગીરી કરનાર એક વ્યક્તિ જેની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી શાક માર્કેટમાં તેણે આતંક મચાવ્યો હતો મહિલા પર હુમલાનો પ્રયત્ન કર્યો હતો દાદાગીરી કરતો જોવા મળ્યો હતો પરંતુ ત્યારે પોલીસ આવી અને આ જે આરોપી છે તે નિશાન ઠેકાણે લાવી દીધી સાથે જ દાદાગીરી કરનાર શખ્સ પાસેથી બાહેધરી પણ આપી કે હવે તે આ પ્રકારની કરતૂત નહીં કરે રાંદેર શાક માર્કેટમાં તેને આતંક મચાવ્યો હતો હાજર જે લોકો હતા તેમણે તેનો વિડીયો પણ ઉતાર્યો હતો પરંતુ તેના ચહેરા પર કોઈ જ ડર કે ખોફ નહોતો જોવા મળ્યો હવે પોલીસે જે કાર્યવાહી કરી છે તે બાદ આ આરોપી નિશાન પણ ઠેકાણે આવી અને તેણે બાંયધરી આપી કે આગામી સમયમાં આ પ્રકારનું કૃત્ય તે નહીં કરે કોઈ એવો આતંક નહીં મચાવે જેથી લોકોની શાંતિમાં ખલેલ પહોંચે અહીં એક મહિલાને પણ તે હુમલો કરતો જોવા મળ્યો હતો પ્રયત્ન કરતો હતો કે મહિલા પર હુમલો કરે જોકે લોકોએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો સમાચાર સુરતથી સરકારી કર્મચારીની દારૂની મહેફિલ નો મામલો પાંચ છે સરકારી કર્મચારીઓની જે દારૂની મહેફિલ ઝડપાઈ હતી તેમાં એસએમસી ના પાંચ કર્મચારીની અટકાયત કરાઈ છે મહેફિલ માણતો વિડીયો વાયરલ થયો હતો અગાઉના એક સહિત પાંચ આરોપીની અટકાયત એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે ચાર કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પૂલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા જેમના વિરુદ્ધ મેલ અંગેનો ગુનો રજિસ્ટર કરી આગળની તપાસ હાથ ધરી છે પ્રથમ દૃષ્ટિએ જે વિડીયોમાં જે છે એમાં દારૂની બોટલ અને અન્ય ચીજવસ્તુઓ જણાય છે પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ ચીજવસ્તુઓ હોતી નહીં છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતા બુટલેગરની પીસીબી ધરપકડ કરી રાજસ્થાનના બુટલેગર મુકેશ ઉર્ફે રાજુ બિશ્નો ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ દાખલ થયેલા સાત જેટલા ગુનામાં વોન્ટેડ હતો જેની અમદાવાદ શહેર અમદાવાદ ગ્રામ્ય મોરબી અને પંચમહાલમાં દારૂના સાત જેટલા ગુના નોંધાયા હતા પીસીબીને બાતમી મળી કે આ કુખ્યાત બુટલેગર રાજસ્થાનમાં છુપાયો છે જેથી પીસીબીની ટીમ બાતમીના આધારે રાજસ્થાન પહોંચી હતી જે આરોપીને ઝડપી પડાયો હતો

નગરપાલિકાની સમક્ષ આ રીતે કચરો ઠાલવીને પોતાનો વિરોધ તેમણે પ્રકટ કર્યો માંગરોળના તરસાડી નગરપાલિકાની આ ઘટના પડતર પ્રશ્નો અને કોન્ટ્રાક્ટ પ્રથાને લઈને તેમનો આ વિરોધ જોકે અત્યાર સુધી પાલિકાના જે અધિકારીઓ છે તેમની તરફથી કોઈ જ બાંધારી નથી મળી જેના કારણે હજુ પણ આ મામલો ઉગ્ર બને તેવી શક્યતા ધનસુરા તાલુકાના ભાજપ મંત્રી બીકલ પટેલે હાલ ગામડાઓમાં આવેલ મંદિરોમાં કમર્શિયલ વીજ કનેક્શનને સામાન્ય વીજ કનેક્શન કરવા માંગ કરી છે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પત્ર લખ્યો કમર્શિયલ કનેક્શન હોવાના કારણે મંદિરો પર આર્થિક ભારણ વધી જાય છે તેમજ સોલારના લાભથી મંદિરો વંચિત રહે છે કમર્શિયલ કનેક્શનમાં સોલાર સબસિડી મળતી નથી તેથી તમામ મંદિરોમાં વીજ કનેક્શન સામાન્ય કરવા રજૂઆત કરી છે ગામડાઓમાં જે નાના મંદિરો છે તેમાં વીજ કનેક્શન કોમર્શિયલ છે તે સામાન્ય કરવા બાબત સામાન્ય કરવામાં આવે તો મંદિરોમાં પણ જે સોલ સોલર બુક યોજના કરી શકાય અને તેમાં મળતી સબસીડીનો લાભ પણ આપણે મેળવી શકે તે માટે મેં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે અને મને આશા છે કે મુખ્યમંત્રી શ્રી આ બાબતે યોગ્ય નિર્ણય લેશે. ગીર સોમનાથથી સમાચાર દબાણ હટાવવા મામલે કોંગ્રેસનો ગંભીર આરોપ કોંગ્રેસ નેતા હીરા જોટવાએ ઘટના સ્થળની મુલાકાત લીધી કોંગ્રેસને જ્યાં મત વધુ મળ્યા ત્યાં ડિમોલેશન કરાયું કલેક્ટરે હીરા જોટવાના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા તો જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યાં હીરા જોટવા પહોંચ્યા અને સાથે જ એવા આક્ષેપ મૂક્યા છે કે કોંગ્રેસને વધુ મત મળવાના કારણે અહીં ડિમોલેશન કરાવ્યું છે આ માલ જીવવામાં ને ખુશિયામાં તો અમુક જે છે એમાંથી સાહીઠ થી સિત્તેર ટકા લોકો તો સ્વેચ્છાએ પોતાના દબાણ દૂર કરી દીધા છે બીજી વાત કહી કે ભાઈ આ હિણા જે છે એમાં કલેક્ટર એસપી ને જિલ્લા પંચાયત બેસે છે અને આ ઉછેર કેન્દ્ર છે તો એ તો સરકાર સિંહની જે સરકારી જગ્યા છે એમાં આ બધી ઓફિસો બનાવવામાં આવે છે કોઈ ગ્રામ પંચાયત કે કોઈ ખાનગી વ્યક્તિ પાસેથી જમીન એના બનાવવામાં આવેલ નથી અને સરકારી જમીનની જાળવણી એ સરકારી અધિકારીની ફરજમાં આવે છે અને ભરજના ભાગરૂપે આ દવાણો દૂર કરે છે કોઈ રાગ દે સમા રાખવામાં આવેલી હતી પંચમહાલ એસઓજી ટીમ દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીની સાથે રાખી ડિગ્રી વિના દવાખાનું ચલાવતા બે તબીબને ઝડપી લેવામાં આવ્યા છે ગોગંબા તાલુકાના વીરાપુર ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતા રમઝાની સુલેમાન બિદાની એલોપેથિક દવાઓ તથા મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે ગુનો નોંધવામાં આવ્યો છે એલોપેથિક દવાઓ તથા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સદર સ્થળે તપાસ કરતાં રમઝાની સુલેમાનભાઈ બિદાની નામનો ઇસમ કોઈ પણ મેડિકલ ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર એલોપેથી પ્રેક્ટિસ કરતા મળી આવતો તેને ગુનો તેના વિરુદ્ધમાં ફરિયાદ આપી ગુનો રજીસ્ટર કરેલ છે અને ડૉક્ટર હિમિશા નરેશભાઈ ગાયકવાડ મેડિકલ ઓફિસર મહેલોલને સાથે રાખીને સદર સ્થળે તપાસ કરતા સદર ઉમર ફારૂક યુસુફ તો પણ મેડિકલ ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાનું જણાવ્યા હતા તેના વિરુદ્ધ પણ ફરિયાદની કાર્યવાહી અને તેના ત્યાંથી મળેલ સાધન સામગ્રી કબજે કરવામાં આવે છે